સમગ્ર રાજ્યના વિદ્યાર્થીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ધોરણે બાર સાયન્સ અને ગુજકેટનું પરિણામ આજે જાહેર થઈ ગયું છે, જેમાં સુરત જિલ્લાનું ધોરણ બાર સાયન્સનું 77.53% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં સૌથી વધુ A1 અને A2 ગ્રેડ સુરતના વિદ્યાર્થીઓ મેળવ્યો છે, ત્યારે વિદ્યાર્થીઓએ તેમની સફળતાનો મંત્ર જણાવ્યો હતો. આજના પરિણામમાં જે વિદ્યાર્થીઓએ ઊંચી ટકાવારી સાથે સિદ્ધિ હાંસલ કરી છે તેવા વિદ્યાર્થીઓએ અને તેમના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં એક રત્ન કલાકારની દીકરી ભંડેરી કાશવી ઘનશ્યામભાઈએ A1 ગ્રેડ મેળવી 91% સાથે પોતાના માતા પિતાનું અને શહેરનું નામ રોશન કર્યું છે, જ્યારે 99.83% છે. જોકે જ્યારે તેને પૂછવામાં આવ્યું કે હવે પછી આગળના ભવિષ્યનું શું પ્લાન છે, ત્યારે તેને કહ્યું કે હવે આગળ કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ કરવું છે. સાથે વધુમાં એમ પણ જાણવ્યું છે, અમારી સ્કૂલના કોરોના કાળમાં મેનેજમેન્ટ ખૂબ સારું રહ્યું હતું. કોરોના કાળમાં પણ અમારી સ્કૂલે વધારે પરીક્ષાઓ લીધી હતી. અમે સતત 2 વર્ષ મહેનત કરી છે. અમને કોરોના કાળ બિલકુલ નડ્યો નથી. A1 ગ્રેડ મેળવનાર જાનવી રમણીએ જણાવ્યું હતું કે ધોરણ 12 સાયન્સમાં 94.40% અને 99.93% મેળવ્યા છે. કોરોનામાં શરૂઆતમાં ઓનલાઈન અભ્યાસ ચાલતો હતો, જેથી લખાણીની પ્રેક્ટિસ થતી ન હતી. MCQ એ બધું સરળતાથી કરી લેતા હતા. પરીક્ષા પહેલાં છેલ્લા 2 મહિના સ્કૂલમાં ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી હતી. એક દિવસ નહીં ને એક દિવસે પરીક્ષા લેવામાં આવતી હતી. જેટલી અમે મહેનત કરી છે તેટલી સ્કૂલ અને માતા પિતાએ પણ કરી છે. જાનવી રામાણી. આશાદીપ વિદ્યાલયમાં હું ભણું છું. મારા 94.40% આવ્યા છે. ખુશી તો ઓબ્વિયસલી હોવાની જ છે. મને આશા હતી કે મારે A1 આવવો જ જોઈએ, એટલે આવી ગયો છે. તેથી હું ખૂબ જ ખુશ છું. મહેનત તો 2 વર્ષથી મહેનત જ કરીએ છીએ લગાતાર. મારી મહેનત, મારી સફળતાનો શ્રેય હું મારા મમ્મી પપ્પાને સૌથી પહેલો, બીજો મારી સ્કૂલને અને મને પણ. કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવાનું. વર્ષ દરમિયાન જે મહેનત હતી એ અપેક્ષામાં જ ખૂબ સારું રિઝલ્ટ આવ્યું છે આજે. અને કોરોના કાળ આપણે તમે અને મેં જોયો છે. ઘણા વિદ્યાર્થીઓ હતાશ થઈ ગયેલા, શિક્ષકો હતાશ થઈ ગયેલા, ખાસ કરીને ઓનલાઈન શિક્ષણને કારણે જેવું ધ્યાન અપાવવું જોઈએ એ જ ધ્યાન અપાણું હતું. અને ઓફલાઈન શિક્ષણ જ્યારે ચાલુ થયું ત્યારે પહેલાં તો 1 મહિનો તો અમે એનાલિસિસ કરવામાં જ કાઢ્યો કે ભાઈ આમાં બાળકો ક્યાં ક્યાં ખામી રહી ગઈ છે અત્યારે ઓનલાઈન શિક્ષણને કારણે, અને આપણે કેટલી દૂર કરી શકીએ એમ છે. ખાસ તો 2 પરિણામ જોયા અમે ઓનલાઈન શિક્ષણને કારણે. એક તો રાઇટિંગ પ્રેક્ટિસ ખૂબ જ ઓછી થઈ ગઈ હતી. બીજા નંબરમાં ઓનલાઈન શિક્ષણને કારણે જે છોકરાઓને જેવું અપેક્ષાની પરિણામ હોય ને શિક્ષક સાથે હોય અને જે સમજ પડે એ સમજ નહોતી પડતી. જ્યારે ઓફલાઈન શિક્ષણ ચાલુ થયું તો પહેલાં આ જ વસ્તુ કરી. શાળામાં એક્સ્ટ્રા વર્ગો ચાલુ કર્યા, રાઇટિંગ પ્રેક્ટિસ માટેના પેપર ચાલુ કર્યા, અને આ બધી વસ્તુનું પરિણામ અત્યારે જોઈ રહ્યા છે અને ખૂબ સારું પરિણામ આવ્યું એટલે ખૂબ આનંદની લાગણી પણ છે. ખાસ કરીને કોરોના જો પીરિયડ હતો એમાં ક્યાંક ઓનલાઈન ઓફલાઈન, અને આ વર્ષે ઓલ ઓવર જોવા જઈએ તો શિક્ષણનું ક્ષેત્ર તમારી સ્કૂલનું નામ હોય, આ વખતે શું ફરક ગયો? ફરક તો અમને બહુ ખાસો નથી દેખાતો, કેમ કે અમે મહેનત એવી જ કરી છે ઓનલાઈન હોય કે ઓફલાઈન હોય. પણ મારું માનવું છે કે ઓનલાઈન કરતાં ઓફલાઈનમાં જે આત્મીયતા સાથે બાળક અને શિક્ષક ભણાવી શકે છે એ ઓનલાઈનમાં ભણાવી શકતા નથી. એટલે પછી જ્યારે ઓફલાઈન સ્કૂલ ચાલુ થઈ તો પાછું એ જ રીતે મહેનત ચાલુ થઈ, અને એ જ રીતે જ્યારે મહેનત ચાલુ થઈ તો પરિણામ પણ એ અપેક્ષા મુજબનું આવ્યું છે. રામાણી પૂજા મહેશ કુમાર મારું નામ છે. પરિણામ આવ્યું છે, કઈ રીતની સફળતા મળી, કેટલા માર્ક આવ્યું છે? મારા 98.42 PR આવેલા છે A2 ગ્રેડ, અને સારામાં સારું રિઝલ્ટ આવ્યું છે. મારા માતા પિતાનો પૂરો સહયોગ હતો, શાળાના શિક્ષક મિત્રોનો પૂરો સહયોગ હતો, અને સારામાં સારું રિઝલ્ટ. સમગ્ર વર્ષ દરમિયાન 1 મહિનો તો અમે ઓનલાઈન શિક્ષણ હતું, તેમ છતાં અમારા શિક્ષક મિત્રોએ સારામાં સારી મહેનત કરાવી. પરિણામનો શ્રેય હું મારા માતા પિતા અને મારા શિક્ષક મિત્રોને આગળ હું કોમ્પ્યુટર સાયન્સ IT ફિલ્ડ જઈને મારા મમ્મી પપ્પાનું નામ રોશન કરવા. બ્યુરો રિપોર્ટ, TV9 ઇન્ડિયા.